રાજુલામાં ટોબેકો કંટ્રોલ ફોર્સ દ્વારા તમાકુ વિરોધી ઝુંબેશ હાથ ધરી દંડ વસૂલ્યો. તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003, કોટપા 2003 કાયદાની અમલવારી દંડ અને વસૂલાત અંગે સામાજિક જનજાગૃતિ સાથે ટોબેકો કંટ્રોલ સ્ક્વોડ દ્વારા રાજુલા શહેરના જાહેર માર્ગો પર કામગીરી હાથ ધરી દંડ વસૂલાયો, જેમાં 30 જેટલા દુકાનકારકો પાસેથી કલમ 6 હેઠળ કાયદાના ભંગના ટોટલ 30 કેસ કરી 5,900 રૂપિયાના દંડની વસૂલાત કરી તેનાથી થતા નુકસાન અંગેની સમજણ અપાઈ. તમાકુનું વેચાણ કરતા એકમો લારી ગલ્લાઓ ઉપર તમાકુથી કેન્સર થાય તેવા આરોગ્ય વિષયક ચિત્રાત્મક ચેતવણી નામનું સૂચક બોર્ડ સહિતના નિયમોનો ઉલ્લંઘન બદલ સઘન કાર્યવાહી હાથ ધરાઈ. આ કામગીરી તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર એનવી કલસરિયા, કાઉન્સિલર રિયાજભાઈ મોગલ, સોશિયલ વર્કર નરેશભાઈ ચેઠવા, સુપરવાઇઝર સંજયભાઈ દવે અને પીડી ચૌહાણ તેમજ પોલીસ વિભાગમાંથી હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ ગાજીપરા અને ભરતસિંહ ગોહિલ સહિતની ટીમ દ્વારા કરાઈ હતી, જેમાં રિયાજભાઈ મોગલ અને નરેશભાઈ જેઠવા દ્વારા અમરેલી સહિત તેમજ આજુબાજુના તાલુકાઓમાં આ રીતે કાર્યવાહી કરી જિલ્લાને તમાકુ મુક્ત કરવા સારું યોગદાન આપવામાં આવી રહ્યું છે. 18 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને તમાકુના વ્યસનથી દૂર રાખવા અને વ્યસનમુક્ત સમાજનું નિર્માણ કરવા માટે ડિસ્ટ્રિક્ટ ટોબેકો કંટ્રોલ સેલ અમરેલી દ્વારા રાજુલા સહિતનો અન્ય તાલુકાઓમાં પણ કામગીરી કરવામાં આવનાર હોવાનું ઈએમઓ ડોક્ટર એ કે સિંઘ દ્વારા જણાવેલ તેમજ રાજુલામાં દંડાત્મક કાર્યવાહીની સાથે સાથે લોકોને તમાકુના વ્યસનથી દૂર રહી જાહેરમાં ધૂમ્રપાન ન કરવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર એનવી કલસરિયા દ્વારા અપીલ કરેલ જે યાદીમાં જણાવેલ છે. અલ્લા રગ્ગાહા, જેડેશ ટીવી, રાજુલા.